વાત કરીએ આધુનિક રેલવે સ્ટેશનોની, તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના 554 જેટલા રેલવે સ્ટેશનો, 1500 રેલવે ઓવરબ્રિજ, અંડરપાસનું શિલાન્યાસ, ઉદઘાટન વર્ચ્યુઅલથી જોડાઈ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું, જેમાં સચિન રેલવે સ્ટેશનનો ફરી વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો અને સચિન ખાતે મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી સ્થાનિકો જોડાયા હતા. રાજ્યના 554 રેલવે સ્ટેશનોને આદર્શ સ્ટેશન બનાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી પહેલ કરી છે. મુસાફરોને ભવ્ય અને આધુનિક રેલવે સ્ટેશન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સુરત જિલ્લાના પશ્ચિમ રેલવેમાં આવતા સચિન રેલવે સ્ટેશનનો સમાવેશ થતા સચિન રેલવે કમિટી અને રેલવે વિભાગ દ્વારા સ્ટેશનની બાજુમાં આવેલા જગ્યા પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા પ્રધાનમંત્રીને વર્ચ્યુઅલ સંબોધન સાંભળી શકે એ માટે રેલવે દ્વારા ભવ્ય આયોજન કર્યું હતું. સ્ટેશન પાસે આવેલા મેદાનમાં ભવ્ય ડોમ ઊભો કરી મોટી ડિસ્પ્લે લગાડવામાં આવી હતી, જેથી સ્થાનિકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળી શક્યા હતા અને શિલાન્યાસ નિહાળ્યું હતું. સાથે સાથે સ્કૂલના બાળકો દ્વારા સ્વાગત કાર્યક્રમ અને સંસ્કૃતિ નૃત્ય રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજ બહુથી ખુશી કે બાત હૈ કે હમ લોકો લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે દ્વારા પૂરે અપને ભારત વર્ષમાં એક સાથ 554 લગભગ સ્ટેશનો કા ભૂમિપૂજન હુઆ હૈ. યે બહુત હી ખુશી ઔર બહુત હી ઐતિહાસિક બાત હૈ ઔર ખુશી ભી હો રહી હૈ, પૂરે દેશ કે લોગો કો ખુશી હો રહી હૈ. ઉસી કે દરમિયાન આજ સચિન કે બસે આજુબાજુ જીતને લોગ હૈ સબ આજ ખુશીમાં હૈ. ઉસી કે લીએ આજ યહાં પર એક કાર્યક્રમ રખા ગયા થા, જો અપના સચિન સ્ટેશન ભી ઉસી ક્રમ મેં ઉસી લિસ્ટ મેં હૈ. આજે ભારત માટે અને જે અપડાઉન કરે છે અને સૌથી વધારે તો જેઓ આપણા સચિન ખાતેની જે આજે મિનિ ખંડ કહેવાય ભારતનો, કે જ્યાં અનેક વિસ્તારના અનેક પ્રાંતના ભાઈ બહેનો અહીંયા આવીને વસે છે, સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય કરે છે, કોઈ મજૂર પણ છે, કોઈ શ્રમજીવી પણ છે, અને તેમના માટે એક બહુ દિવા સ્વપ્ન જેવું એક નવું સ્ટેશન બની રહ્યું છે. સુરતના જિલ્લામાં પશ્ચિમ રેલવેમાં આવેલા સચિન રેલવે સ્ટેશન અંદાજિત 25 કરોડના ખર્ચે નિર્માણ થઈ આધુનિક સુવિધાથી તૈયાર કરવામાં આવશે અને સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી અહીં વધુ પ્રમાણમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રના લોકો રોજગાર અર્થે વસેલા છે. વહેલી તકે આ રાજ્યની લાંબા રૂટની ટ્રેનોનો સ્ટોપેજ પણ સચિનમાં મળે તેવી માંગણી સચિન રેલવે કમિટીએ સરકાર અને રેલવે વિભાગમાં કરી હતી.